હરિયોમ બાળકો, ધોરણ છે આપણું જુનિયર કેજી અને વિષય છે આપણો ગુજરાતી. ગુજરાતી વિષયમાં આપણે જબનાનો જ લખ્યો છે ત્રણ વખત. તમે જોયું હશે કે સ્વાધ્યાય પોથીમાં બધા જ મૂળાક્ષર પૂરા થઈ ગયા છે. શરૂઆત આપણે ગણપતિના ગથી કરી અને જબલાના જ સુધીના દરેક મૂળાક્ષર આપણે ત્રણ વખત લખ્યા છે, બે વખત નોટમાં અને એક વખત ચોપડીમાં. હવે આપણે જે બાકી છે સ્વાધ્યાય પોથીમાં, એટલે કે ગુજરાતીની સ્વાધ્યાય પોથીમાં અભિનવ ભાષા લેખનમાં જે લેસન બાકી છે, લખવાનું બાકી છે ચોપડીમાં, એ આપણે આજે કરવાનું છે. તો આ છે આપણી ગુજરાતી સ્વાધ્યાય પોથી, એટલે કે અભિનવ ભાષા લેખન. આજે આપણે નોટમાં લેસન નથી કરવાનું, શેમાં કરવાનું છે ચોપડીમાં. તો આ ચોપડીના પાના છે જબલાના જ પછી જબલાનો જ, એના પછીનો આપણો આ પાનો છે 82 અને 83 નંબરનું પાનું સાથે આપણે લઈ લઈશું 84નું પાનું. ત્રણ પાનામાં આજે આપણે લેસન કરવાનું છે, નોટમાં નથી કરવાનું, ચોપડીમાં કરવાનું છે. પાના નંબર 82, 83 અને પાછળ જે છે એ 84 નંબરનું પાનું છે. હવે આ તમને જાતે આવડશે જ, કારણ કે મેં ઘણી વખત શીખવાડ્યું છે, એ જ વસ્તુ આમાં છે. આ વસ્તુ તમારે જાતે આજે નોટમાં, સોરી ચોપડીમાં કરવાની છે. તો ચાલો, સૌ પ્રથમ છે આપણું ધોરણ જુનિયર કેજી. અને વિષય છે આપણો ગુજરાતી. હવે ધોરણ જુનિયર કેજી વિષય ગુજરાતી અને એમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 82, 83 અને 84 ત્રણ પાના ઉપર જાતે લેસન કરવાનું છે. હવે તમે જુઓ કે જે પાના નંબર 82 છે એમાં છે મૂળાક્ષરના જોડકા, મેં તમને શીખવાડ્યા છે, તો આજે એ આપણે કરવાના છે. સૌ પ્રથમ આપણે બોર્ડ ઉપર શીખી લઈએ, પછી મેમ તમને ચોપડીમાં પણ શીખવાડશે. તો ચાલો, આ છે મૂળાક્ષરના જોડકા. તો આ છે આપણા મૂળાક્ષરના
જોડકા જે ચોપડી માટ્યા છે એ આપણે પહેલા અહીંયા બોર્ડ પર શીખી લઈએ અને પછી જે છે આપણે ચોપડીમાં શીખી ચાલો મૂળાક્ષરના જોડકા સામસામે લીટી કરવાની છે અણ મૂળાક્ષર છે તો અણની સામે આપણે કરવાની છે લીટી એના પછી ક મૂળાક્ષર છે યતિ બાપાનો ય અહીંયા લીટી પછી શું છે ખટારાનો ખ ખની સામે લીટી અળ નળનો અળ અળ સામે લીટી ભમેડાનો ભ ભમેડાના ભ સામે લીટી અને છેલ્લે મૂળાક્ષર છે જબલાનો જ તો જબલાના જ સામે લીટી તો આ છે આપણા મૂળાક્ષરના જોડકા તમને મેં મેં ઘણી વખત શીખવાડ્યા છે આવડતા પણ હશે છતાં પણ આજે આપણે નજર કરી લઈએ હવે તમે જુઓ કે મૂળાક્ષરના જોડકા આપણે બોર્ડ પર શીખ્યા છે એક બે ત્રણ અને ચાર આ રીતે આપણે જોડકા જોડવાના છે હવે ઉપરના આપણે શીખી ગયા છીએ અહીંયા છે બકરીનો બ તો બ સામે લીટી કમળનો ક તો ક સામે લીટી ઢેલનો ઢ તો આ ઢ સામે લીટી ઠળિયાનો ઠ ઠ સામે લીટી હરણનો હ હ સામે લીટી ફટાકડાનો ફ ફ સામે લીટી તો આજનું આપણું આ લેસન છે કે સ્વાધ્યાય પોથીના પાના નંબર 82 ઉપર જે મૂળાક્ષરના જોડકા આપ્યા છે એ આપણે બધા જ જોડવાના છે ઉપરનું મૂળાક્ષર આપણે દરેક જોવાનું અને પછી એને નીચે જોડવાનું બરાબર તમે જુઓ કે અણ ઉપરના દરેક મૂળાક્ષર જોવાના અને નીચે એને શોધીને લીટી કરવાની અણ છે અણ સામે લીટી ય છે ય સામે લીટી ખ છે ખ સામે લીટી અળ સામે ભ સામે અને જ સામે તો આ છે આજનું આપણું લેસન 82 નંબરનું પાનું મૂળાક્ષરના જોડકા છે 83 નંબરનું પાનું છે અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો તમને મેં ઘણી વખત શીખવાડ્યું છે અને એ પણ તમને આવડતું હશે 82 નંબરનું પાનું છે એ જોડકા છે 83 નંબરનું પાનું છે એ અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી ચાલો અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો તમને મેં ઘણી વખત શીખવાડ્યું છે ભાઈ આ પણ તમને સરળતાથી આવડી જશે તો સૌ પ્રથમ તમે જુઓ અણ 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 ચોકડી
નિશાના ઉપર આવશે ગણપતિના ગૌનો બકરીનો બ બકરીનો બ બકરીનો બ આ બકરીનો બ છે ભાઈ ના એના ઉપર ચોકડી યતિ બાબાનો ય યતિ બાબાનો ય યતિ બાબાનો ય આ યતિ બાબાનો ય છે ના થેલીનો થ છે એટલે એના ઉપર ચોકડી એટલે શું કહ્યું છે કે અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો એટલે કે જે મૂળાક્ષર અલગ પડે છે એના ઉપર ચોકડી ભમેડાનું ભ ભમેડાનું ભ ભમેડાનું ભ આ ભમેડાનું ભ છે ના એના ઉપર ચોકડી ખટારાનો ખ ખટારાનો ખ ખટારાનો ખ આ ખટારાનો ખ નથી આ છે ઢોલનો ડ ધેલનો ડ માટે એના ઉપર ચોપડીમાં જે મેં શીખવાડે છે એ તમને આવડતું જ હશે જાતે શીખવાનું છે લખવાનું છે આમાં તમારે આજે ઘરના કોઈ સભ્યની જરૂર પડશે નહીં મેં ઘણી વખત શીખવાડ્યું છે કે જોડકા જોડો અને અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો હવે તમે જુઓ કે 82 ના પાના ઉપર છે જોડકા અને 83 નંબરનું જે પાનું છે તમે જુઓ અણ 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 ગણપતિનું ગ છે એટલે એના ઉપર ચોકડી એ અણ નથી માટે બકરીનો બ બકરીનો બ બકરીનો બ અહીંયા વહાણના બ ઉપર ચોકડી યતિ બાબાનો ય યતિ બાબાનો ય યતિ બાબાનો ય થેલીના થ ઉપર ચોકડી ભમેડાનો ભ ભમેડાનો ભ ભમેડાનો ભ આ ભમેડાનો ભ નથી આ છે મરચાનો ભ એટલે એના ઉપર ચોકડી ખટારાનો ખ ખટારાનો ખ ખટારાનો ખ આ ઢોલનો ઢ છે ખટારાનો ખ નથી માટે એના ઉપર ચોકડી વહાણનો વ અળ 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 આ વહાણનો વ છે અળ નથી માટે એના ઉપર ચોકડી તો આ જ રીતે અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો એમાં ઉપર અને નીચે બંને જગ્યાએ આપણે લેસન કરવાનું છે 82 નું પાનું છે જોડકા જોડો 1 2 3 4 મેં તમને કહું છું ભાઈ કે ઉપરના જે મૂળાક્ષર છે એને જોઈને નીચે શોધવાનું ધારો કે આ ખ છે તો આ નીચેની લાઈનમાં આપણે શોધવાનું અને પછી લીટી કરવાની યતિ બાબાનું ય તો આ નીચે જે લાઈન છે એમાં ય શોધો અને પછી લીટી કરો તો 82 નંબરનું પાનું જોડકા જોડવાના છે 83 નંબરનું પાનું છે અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો કે જે અલગ પડતા મૂળાક્ષર છે એના ઉપર આપણે ચોકડી કરવાની છે મેં બધું શીખવાડ્યું છે આટલું લેસન તમારે જાતે જ કરવાનું છે કારણ કે વારંવાર મેં શીખવાડ્યું છે ચાલો 82 પાનું છે 83 નંબરનું પાનું અને હવે આપણે આવીશું 84 નંબરનું પાનું છે કહું છે 84 ચાલો એમાં આપ્યું છે એ પણ આપણે શીખેલા છે ભાઈ કે ચોરસ ખાનામાં ચોરસ ખાનામાં આપેલો મૂળાક્ષર શોધી ફરતું કોડ કરો
આ પણ મેમે તમને ઘણી વખત શીખવાડ્યું છે. ચોરસ ખાનામાં જે મૂળ અક્ષર આપ્યો છે એને લાઈનમાં આપણે શોધવાનું અને પછી એના ઉપર ગોળ બિંદુ કરવાનું. ચાલો ચોરસ ખાનામાં લખેલો મૂળાક્ષર શોધીને હતું ગોળ કરો. ચાલો હવે ચોરસ ખાનામાં જે મૂળાક્ષર આપ્યા છે એને આપણે લાઈનમાં શોધવાના છે. લાઈનમાં શોધવાના છે. અણ અહીંયા છે. જો નીચે હોય તો આપણે નીચે ધ્યાન આપવાનું નથી, આપણે લાઈનમાં જ શોધવાનો છે. મેં ઘણી વખત શીખવાડ્યું છે, આ પણ તમને સરળતાથી આવડશે અને આજનું લેસન તમારે જાતે જ કરવાનું છે. ચાલો ચોરસ ખાનામાં શું છે? અણ લખ્યું છે. હવે અણ આપણે અહીંયા લાઈનમાં શોધવાનો છે. ઘરનું ઘ, શરણાઈનું શ, આ છે અણ. એના ઉપર ગોળ મેંડુ. પછી મૂળાક્ષર છે યતિ બાબાનો. લાઈનમાં આપણે શોધવાનું છત્રીનો છ, પણાનો વ. અહીંયા શું કર્યું છે? યતિ બાબાનો ય. તો અહીંયા આપણે કરવાનું ગોળ બિંદુ. એના પછી બસનો બ, બતકનો બ, પગલાનો બ, બકરીનો બ. લાઈનમાં આપણે શોધવાનું ધજાનો ધ, પતંગનો પ, બકરીનો બ. તો આપણાને બકરીનો બ કહો છે, એના ઉપર કરો ગોળ મીંડો. ખટારાનો ખ લાઈનમાં શોધો. આ છે ખટારાનો. એના પછી અળ, વ થ અળ. તો અળ ઉપર આપણે કરવાનું ગોળ. એના પછી ભમેડાનો ભ લાઈનમાં આપણે શોધવાનો. અહીંયા કરવાનો ગોળ વિંડો ભમેડાના ભ. તો સ્વાધ્યાય પોથીમાં આજે આપણે લેસન કરવાનું છે. આપણે નોટમાં હમણાં લેસન કરવાનું નથી. સ્વાધ્યાય પોથી આપણે પૂરી જ કરવાની છે. આજ સુધી દરેક મૂળાક્ષર લખ્યા છે. વચ્ચે પણ જે રિવિઝન, જે પુનરાવર્તન શીખવાનું આવતું હતું એ પણ આપણે ચોપડીમાં કરી દીધું છે. અને કદાચ જો તમારે બાકી હોય તો એ પણ પૂરું કરી દેજો. ચોપડી આપણી પૂરી હોવી જોઈએ. હવે તમે જુઓ
કે 82 નંબરના પાનામાં મૂળાક્ષરના જોડકા છે તો ઉપરનો મૂળાક્ષર આપણે જોવાનો અને પછી નીચેને આપણે જોડવાનો ઉપર જે મૂળાક્ષર હોય એને નીચે શોધવાનો અને એની સામે આપણે પેન્સિલ થી લીટી કરવાની 82 પાનું એ થઈ ગયું આ છે 83 નંબરનું પાનું એમાં છે અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી અણ 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 આ અણ નથી આ છે ગણપતિનો ગ માટે એના ઉપર ચોકડી બકરીનો બ બસનો બ બતકનો બ આછી વહાણનો વ માટે એના ઉપર ચોકડી તો અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી આપણે એ જોવાનું કે ય છે તો બધા ય છે થ છે માટે ચોકડી એટલે કે જે મૂળાક્ષર અલગ પડે છે એના ઉપર ચોકડી 82 83 અને આ છે 84 નંબરનું પાન ચોરસ ખાનામાં લખેલો મૂળાક્ષર શોધો અહીંયા લખ્યું છે અણ તો લાઈનમાં આપણે અણ શોધીને પેન્સિલથી ગોળ રાઉન્ડ કરવાનું યતિ બાબાનો ય લાઈનમાં આપણે શોધવાનું ક્યાં છે યતિ બાબાનો ય અને પછી એના ઉપર ગોળ મેળવો એના પછી છે બકરીનો બ તો લાઈનમાં આપણે શોધવાનું છે ઉપર નીચે ક્યાંય નહીં જોવાનું જે મૂળાક્ષર લખ્યો છે એની લાઈનમાં જ આપણે એને શોધવાનો અને પછી ગોળબિંદુ કરવાનું આ છે બકરીનો બ તો લાઈનમાં આપણે શોધવાનો અને બકરીના બ ઉપર ગોળબિંદુ કરવાનું છે તો તમે જુઓ કે આજે આપણે નોટમાં લેસન કરવાનું નથી આપણે લેસન કરવાનું છે સ્વાધ્યાય પોથીમાં 82 83 અને 84 નંબરના ત્રણ પાના ઉપર લેસન કરવાનું છે મૂળાક્ષરના જોડકા છે અલગ પડતા મૂળાક્ષર અને આ ચોરસ ખાનું મેં તમને ઘણી વખત શીખવાડ્યું છે તમને આવડતું પણ હશે માટે આજે જાતે તમારે લેસન કરવાનું છે ચાલો જો 82 નંબરના પાનામાં તમને મેમે શીખવાડ્યું કે 1 2 3 અને 4 જાતના જોડકા આપેલા છે મૂળાક્ષરના એટલે શું કરવાનું છે ઉપરના જે મૂળાક્ષર છે એ આપણે જોવાના અને નીચે એને શોધીને લીટી કરવાની મૂળાક્ષરના જોડકા થઈ જાય છે અહીંયા છે અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કર તો અલગ પડતા જે મૂળાક્ષર હોય અણ 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 ગણપતિનો ગ એના ઉપર ચોકડી તો આ પણ તમને આવડશે સરળતાથી કરવાનું છે આ છે 84 નંબરનું પાનું ચોરસ ખાનામાં જે મૂળાક્ષર આપ્યો છે એના ઉપર ગોળ બિંદુ કરવાનું છે ગોળ રાઉન્ડ કરવાનું ચાલો અણ છે તો લાઈનમાં તમે જુઓ અહીંયા ગોળ બિંદુ આપેલું છે બકરીનો બ તો લાઈનમાં જુઓ ગોળ બિંદુ આપણે કરવાનું યતિ બાબાનો ય તો અહીંયા યતિ બાબાના ઉપર આપણે ગોળ બિંદુ કરવાનું ખટારાનો ખ લાઈનમાં શોધવાનું એના ઉપર ગોળ બિંદુ કરવાનું અળ નળનો અળ તો લાઈનમાં આપણે શોધવાનું અને અળ હોય એ મૂળાક્ષર ઉપર ગોળબિંદુ કરવાનું તો તમે જુઓ કે આજનું લેસન આપણું અભિનવ ભાષા લેખન એટલે કે ગુજરાતીની જે સ્વાધ્યાય પોથી છે એમાં 1 2 અને 3 પાનાનું લેસન આપણે આજે કરવાનું છે 82 83 અને 84 ત્રણ પાના ઉપર નોટમાં આપણે ઘણું બધું લખ્યું છે શીખ્યા છે પણ સ્વાધ્યાય પોથીમાં પણ જે બાકી છે એ આપણે આજે સમય જેમ મળશે એ પ્રમાણે સ્વાધ્યાય પોથી પણ આપણે પૂરી કરવાની છે
82 83 84 વારંવાર કહું છું તમને થતું હશે કે મેમ નંબર બોલી જાય છે પણ હા સ્વાધ્યાય પોથીના 3 પાનાનું લેસન જાતે કરવાનું છે મેમે તમને વ્યવસ્થિત શીખવાડ્યું છે શરૂઆતમાં આપણે ગણપતિના ઘથી દડાના દમ સુધીના મૂળાક્ષર શીખ્યા એમાં પણ આ બધું જ આપણે શીખેલા છે એ પછી પણ ઘ છ ધ લ વ ત ડ ક જે નવા મૂળાક્ષર આપણે શીખતા ગયા એમ એમ એમાંથી પણ આપણે આ બધું શીખ્યા છે અને આજે તમને સરળતાથી આવડશે માટે સ્વાધ્યાય પોથીમાં જે લેસન છે એ જાતે કરવાનું છે અને નામને તો ઘરના જે કોઈ સભ્ય હોય એને પૂછવાનું પણ લેસન તો આપણે જાતે જ કરવાનું છે મેમ તમને ભણાવે છે ઘરના કોઈ સભ્યને નહીં માટે આપણું કામ આપણે કરવાનું આપણું લેસન આપણે કરવાનું અને મને વિશ્વાસ છે કે આજ સુધીનું બધું જ મેં જે શીખવાડ્યું છે એ તમારી વર્કશીટ પરથી ખ્યાલ આવે છે કે તમે કર્યું હશે માટે આ પણ તમે જાતે લેસન કરજો અગર ચોપડી કરવાની થાય છે તો પેન્સિલથી કરવાની ગોળ મીંડા કરવાના તો પેન્સિલથી કરવાનું અને અહીંયા પણ જે લીટી જોડવાની છે એ પેન્સિલથી જ કરવાનું ક્યારેય તમારે હાથમાં પેન કે રંગીન પેન્સિલ લેવાની નહીં આપણે નાના બાળકો છીએ આપણે પેન્સિલથી જ કામ કરવાનું તો ચાલો આજનું લેસન છે ચોપડીમાં કરવાનું છે નોટમાં કરવાનું નથી આજે આટલું હરિ ઓમ